જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 12 ની શરૂઆત કરીતી છેલ્લા તાસની અંદર એમાં આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ જોયો હતો. ત્યારબાદ ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય 12.1 નો પેલો બીજો દાખલો જોયો હતો, બરાબર. એમાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ એ બંને વસ્તુનો સમાવેશ થતો હતો. હવે આજે આપણે સ્વાધ્યાય 12.1 નો ત્રીજો દાખલો છે, થોડોક લેન્ધી દાખલો છે, એનાથી શરૂઆત કરવાની છે. તો સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 3, દાખલો થોડોક લેન્ધી થશે એટલે ખાસ ધ્યાન આપવાનું છે અને પરીક્ષામાં પૂછાય પણ છે, બરાબર. તો આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરો, કાળો, સફેદ એમ સફેદ એમ 5 વિભાગમાં વહેંચાયેલ, તો અહીંયા વર્તુળ દોર. પેલા ટોટલ 5 વર્તુળ થવા પડે. તો જો આ મુજબ આકૃતિ બને છે, બરાબર, સોનેરી, લાલ, ભૂરો, આ જે છે એ સોનેરી છે, પછી આવે છે લાલ, પછી આવે છે ભૂરો, પછી આવે છે કાળો અને પછી છેલ્લે આવે છે સફેદ, બરાબર. એમાં 5 રંગો છે, એમાં 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. હવે ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ આપ્યો છે. તો એમાં વ્યાસ છે એ 21 સેમી છે, તો હું અહીંયા એક કરીને સોનેરી ભાગ માટે વ્યાસ છે એ કેટલો છે, તો કે 21 સેમી. હવે વ્યાસ 21 સેમી હોય તો આપ જાણો છો કે ત્રિજ્યા છે એ વ્યાસનું અડધું થાય, એટલે વ્યાસના છેદમાં 2 બરાબર 21ના છેદમાં 2 સેમી. ત્રિજ્યા છે એ શું આવ્યું, 21ના છેદમાં 2 સેમી. હવે રકમમાં જોઈએ કે દરેક વિભાગની પહોળાઈ છે 10.5 સેમી છે. આ સોનેરી ભાગ મળી ગયો, બરાબર, એનું ક્ષેત્ર. પછી આ જે દરેક માટેની પહોળાઈ છે 10.5 સેમી છે, લાલમાં લાલ અને સોનેરી બંને વિભાગ વચ્ચેની લંબાઈ 10.5, ભૂરો અને લાલ વચ્ચેની લંબાઈ 10.5, કાળો અને ભૂરો વચ્ચેની લંબાઈ 10.5, એમ દરેકની લંબાઈ 10.5 સેમી છે. તો ગણતરી કરવાના 5 પ્રકાર પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ મેળવો, સોનેરી, લાલ, ભૂરો, કાળો, સફેદ પ્રત્યેકનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પહેલા સોનેરી ભાગ માટે છે તો એનું ક્ષેત્રફળ મેળવીએ આપણે, બરાબર. તો તેથી સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, પાઈ ની કિંમત 22 ના છેદમાં 7, આર સ્ક્વેર એટલે 21 ના છેદમાં 2 ગુણ્યા 21 ના છેદમાં 2, 7 તેરી 21, 2 ગુણ્યા 11, વધ્યું શું 11 તેરી 33, 33 ગુણ્યા 21 કરવાના એને ભાગ્યા 2 કરવાના, એટલે 330 330, 660 660 વત્તા 33 એટલે 693, 693 ના અડધા એટલે જવાબ આવશે 346.5 સેમી સ્ક્વેર. સોનેરી ભાગનું ક્ષેત્રફળ મળ્યું. હવે બીજું છે લાલ ભાગ, છે જો સોનેરી પછી લાલ ભાગ, તો તમે આ લાલ ભાગ જોશો, આ જે આખો ભાગ છે લાલ ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ લાલ જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ લેવાનું. લાલ વર્તુળનું આ જે ક્ષેત્રફળ છે એમાંથી હું સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખું તો મને લાલ ભાગનું ક્ષેત્રફળ મળી જાય. ખ્યાલ આવે છે હું શું કહું છું? લાલ ભાગનું જે આખું વર્તુળ છે એનું ક્ષેત્રફળ, આ લાલ વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરું તો
ના જેટલા ભાગમાં લાલ રંગ થયેલો છે એનું મને ક્ષેત્રફળ મળશે લાલ કંકણાકાર ભાગનું, બરાબર? તો લાલ ભાગનું ક્ષેત્રફળ માટે મારે પહેલા તો ત્રિજ્યા મેળવવી પડે, તો લાલ ભાગ, આ જે લાલ કંકણાકાર ભાગ છે એની ત્રિજ્યા, ત્રિજ્યા એને હું આર કહું, તો આ ત્રિજ્યા છે એ બરાબર, તો ત્રિજ્યા છે એ નાના, આ જે નાનો સોનેરી છે એને હું નાનું વર્તુળ કહી દઉં, તો નાના વર્તુળની ત્રિજ્યા વત્તા કંકણાકાર ભાગની પહોળાઈ, પહોળાઈ છે 10.5 છે, નાના ભાગના વર્તુળનો ત્રિજ્યા 21/2 વત્તા 10.5 તમે જોશો કે 21/2 છે, તો આ 21/2 અને 10.5 વત્તા 10.5 એનો જવાબ શું આવ્યો? 21 સેમી. આ ના જે લાલ ભાગ છે એમાં એના માટે ત્રિજ્યા r છે એ શું આવી? 21 સેમી. તો હવે લાલ કંકણાકાર ભાગ છે એનું મારે ક્ષેત્રફળ મેળવવાનું છે, બરાબર? તો આ લાલ કંકણાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ, તો અહીંયા લખું છું કે લાલ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર, તો આ જે લાલ ભાગ છે એનું આખાનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર, એમાંથી સોનેરી રંગનું બાદ કરવું પડે કે મને લાલ કલરનો જે કંકણાકાર ભાગ છે એનું મળે, તો કે પાય આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, પાયની કિંમત 22/7, આર સ્ક્વેર એટલે 21નો સ્ક્વેર અને આ આર સ્ક્વેર એટલે 21/2નો સ્ક્વેર. હા, એક કામ કરો, સીધું સાધુ ભાગીએ, પાય એટલે 22/7, કેપિટલ આર છે 21×21 અને કૌંસ કરી દઈએ માઇનસ બીજા 22/7 અને એની ત્રિજ્યા છે 21/2×21/2, 7×21, 2×11, તો આનો સાધુ તો તમને ખબર જ છે પાય આર સ્ક્વેર એ કેટલો આવ્યો? 346.5. તો આનો સાધુ તમારે આપવાનો ને 22×66×21 346.5 બરાબર. આનું સાદુરૂપ તમે કંઈક આપશો લાલ કંકણાકાર ભાગ એટલે એનું ક્ષેત્રફળ 10×39.5. હું સીધો જવાબ મેં ગણતરી કરેલી છે એટલે મૂકું છું તમારી સમક્ષ, પણ તમારે જાતે ગણતરી કરવાની છે. તો લાલ કંકણાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ આવ્યું 10×39.5. હવે લાલ પછી કયો કલર આવે? તો કે ભૂરો. હવે ભૂરા માટે કંકણાકાર ભાગ માટે ત્રિજ્યા કેપિટલ આર બરાબર નાનો વર્તુળ, તો પૂરા માટે નાનો વર્તુળ લાલ કલરનો છે તે નાના વર્તુળની ત્રિજ્યા દરેક વખતે તમારે ત્રિજ્યા બદલાવી પડશે માઇનસ નાના વર્તુળની ત્રિજ્યા છે બરાબર, સોરી વત્તા પહોળાઈ કરવી પડશે નાના વર્તુળની ત્રિજ્યા કારણ કે દરેકની પહોળાઈ છે એની સરવાળો થઈ જાય. જો આ નાના વર્તુળ એટલે લાલ લાલ વર્તુળની જ્યાં ત્રિજ્યા છે એને બેમાં પછી પહોળાઈ ઉમેરી દો એટલે ભૂરા રંગના વર્તુળની ત્રિજ્યા મને મળે. તો નાના વર્તુળની ત્રિજ્યા આની પહેલાં કેટલી આવી? તો કે 21×10.5, તો 21×10.5 એટલે 21 ને આ 10.5 એટલે 31.5 આ ત્રિજ્યા જે મળે 31.5. હવે ભૂરા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ, હવે ભૂરા
કંપનાકાર ભાગનું ક્ષેત્રફળ. એક કામ કરો, આને આર વન કરો, બરાબર પાય આર વન સ્ક્વેર. જો આ પૂરા કંપનાકાર ભાગ છે એની ત્રિજ્યા મેં અહીંયા જીરો અહીંથી લઈને આર વન આપ્યો, તો એમાંથી હું આ લાલ ભાગનું ક્ષેત્રફળ બાદ કરી દઉં. લાલ ભાગનું ક્ષેત્રફળ મળ્યું પાય આર સ્ક્વેર, બરાબર છે. એને આ લઈ લઈએ, સોરી અહીંયા આપણે ભાગ જ લખી નાખીએ, પાય આર વન સ્ક્વેર માઇનસ લાલ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ. લાલ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ નહીં કરવું પડે, લાલ વત્તા સોનેરી બંનેનું ક્ષેત્રફળ મારે બાદ કરવું પડશે. પૂરા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ છે બરાબર, તો આ પાયા વન સ્ક્વેર છે, એમાંથી લાલ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર. એક કામ કરીએ, આ પાયા સ્ક્વેર જે છે આ ત્રિજ્યા છે પણ એમાંથી હું સોનેરી ભાગનું જ બાદ કરી દઉં. પાય આર સ્ક્વેર, તો પાય ની કિંમત 22/7, આર વન જે મળ્યું મને 31.5 × 31.5 માઇનસ 22/7 આર સ્ક્વેર. આ લાલ કંકણાકાર ભાગની ત્રિજ્યા કેટલી હતી? 21, તો એની ત્રિજ્યા એટલે 21 × 21. હવે આનું સાદરૂપ છે તમારે જાતે આપવાનું છે, પાય આર વન સ્ક્વેર માઇનસ પાય આર સ્ક્વેર, બરાબર. તો એનું સાદરૂપ તમે આપશો એટલે તમારી સમક્ષ જવાબ આવશે 1732.5 સેમી સ્ક્વેર. આ પૂરા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. હવે પૂરા પછી કાળું આવે છે, કાળા રંગમાં પણ આ જ વસ્તુ કરવાની છે બરાબર. તો હવે એનું ક્ષેત્રફળ મેળવીએ, ચોથું કાળા કંકણાકાર ભાગ માટે ત્રિજ્યા આર બરાબર, અહીંયા એક કામ કરીએ આર ટુ કહીએ, આર ટુ બરાબર નાના વર્તુળની ત્રિજ્યા વત્તા પોળાય, તો કાળા રંગથી નાનું વર્તુળ એટલે પૂરાની ત્રિજ્યા કેટલી મળી? 31.5, તો 31.5 વત્તા 10.5, તો આનો જવાબ 42 આવશે. 42 સેમી. હવે કાળા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ છેલ્લું પાંચમું
सफेद कंकणाकार भाग माटे तो सफेद कंकणाकार भाग माटे त्रिज्या r बराबर r सफेद थी नानो वर्तुळ એટલે કાળો વર્તુળ તો નાના વર્તુળની ત્રિજ્યા વત્તા પહોળાઈ તો નાના વર્તુળની ત્રિજ્યા તમે જાણો છો એ મળે 42 વત્તા પહોળાઈ 10.5 એટલે આ જવાબ આવ્યો 52.5 બરાબર છે તો હવે એ સફેદ કંકણાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ સફેદ કંકણાકાર ભાગનું આને R2 હતું હવે આને R3 કહીએ ક્ષેત્રફળ બરાબર સફેદ ભાગનું ક્ષેત્રફળ પાય R3 સ્ક્વેર માઇનસ એનાથી નાનો ભાગ એની ત્રિજ્યા R2 એટલે પાય R2 સ્ક્વેર તો પાય એટલે 22 ના છે 7 R3 એટલે 52.5 ગુણ્યા 52.5 માઇનસ એનાથી નાના વર્તુળની ત્રિજ્યા એ છે 42 એટલે 42 ગુણ્યા 42 એટલે આનું સાદરૂપ તમે આપશો એટલે જવાબ કઈક આવો આવશે 31.5 સેમી એટલે આ થઈ ગયો તમારો જવાબ આ દાખલો થોડોક લેન્ધી છે મેં પહેલા કીધું હતું પણ આકૃતિને સમજવાની છે જો આકૃતિને સમજશો તો દાખલો આવડી જશે બરાબર મારે વચ્ચે છે ત્રિજ્યામાં ભૂલ થઈ પણ એ ત્રિજ્યાની ભૂલ છે મારે પકડાઈ ગઈ બરાબર હવે છેલ્લો દાખલો છે ચોથો આખર ગણવાનો છે ને હવે એક પાંચમો એમસીક્યુ છે એવું ગણાવવાનું છું અને અહીંયા આપણે સ્વાધ્યાય બારકોડ એક છે પૂરો કરશું તો પાંચમા એમસીક્યુમાં પ્રશ્ન 5 એમાં એવું કીધું કે જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય તો અહીંયા વર્તુળની પરિમિતિ અહીં વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ બંને છે એ સમાન છે બરાબર તો વર્તુળની પરિમિતિ તમે જાણો છો 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ તમે જાણો છો πr² ઉડી ગયું એક એક r ઉડી ગયો તો બચ્યું શું r બરાબર 1 તો ત્રિજ્યા છે શું આવ્યું 2 તો આ તમારો જવાબ જોઈ લો ઓપ્શન તો કે વિભાગ સોરી ઓપ્શન એ 2 એકમ બરાબર તો હવે અહીંયા આપણે સ્વાધ્યાય બારકોડ એક પૂર્ણ કરીએ છીએ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય બારકોડ એક પૂરો કરીને હોમવર્ક સ્વરૂપે મને એક વોટ્સઅપમાં ફોટો પાડીને મોકલવાનો રહેશે તો અહીંયા આપણે આજના તાસનો અભ્યાસ પૂર્ણ કરીએ નેક્સ્ટ ટાઈમ આપણે થોડીક થિયરી ભણવાની છે થિયરી ભણશું અને સ્વાધ્યાય બારકોડ 2 તરફ આગળ વધશું તો અહીંયા આપણે આજના તાસનો અભ્યાસ પૂર્ણ કરીએ જય સ્વામી